नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू दिस चैनल फॉर एजुकेशन मींस प्रेगनेंस ऑफ एजुकेशन। फ्रेंड्स, इन दिस वीडियो वी आर डिस्कसिंग अबाउट द पार्ट टू ऑफ क्वेश्चन आंसर ऑफ यूनिट नंबर 8 अवर फीदर। फ्रेंड्स, दैट इज गिवन इन स्टैंडर्ड 10 इंग्लिश। अगाउना वीडियो में आपणे 1 થી 28 જેટલા પ્રશ્નો જોયા હતા, આની અંદર આપણે 1 ટુ 32 બીજા ભાગના પ્રશ્નો જોવાના છે। લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ પેરેગ્રાફ। The instruction will be given like this: read the following extracts and answer the questions। के नीचे ना फकराओ वाँचो अने इना आधारे इना जवाब लखो। आ प्रश्न मित्रों comprehension नो छे। अपने वारंवार कहीए छे के you will have to comprehend, try to understand the text that is given in the exam and then you will have to write the answer। तमारे पकड़ो समझवानो छे अने पछी एनो जवाब लखवानो छे। पहलो टेक्स्ट आपेलो छे देवांगी सईद। Let's talk about Quite strange, isn't? આવો ક્વેશ્ચન ટેક્સ્ટ છે। એમાં મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફાઉન્ડ, વેર ઇઝ ધ ઇન્ડિયન ગ્રે, વેર, સોરી, વેર આપેલું છે કે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ક્યાં જોવા મળે છે। તો એનો મીનિંગ આવશે કે ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ઇઝ ફાઉન્ડ, યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન ઇન્ડિયન સબ કન્ટિનન્ટ, કે ભારતીય ઉપખંડના કેટલાક ભાગોમાં સામાન્ય રીતે આ પક્ષી જોવા મળે છે। ક્વેશ્ચન નંબર 2, डिस्क्राइब द इंडियन ग्रे हॉर्नबिल, इंडियन ग्रे हॉर्नबिल नु वर्णन करो। तो मित्रों एनो जवाब आवशे के द इंडियन ग्रे हॉर्नबिल हेज ग्रे फीधर्स ऑल ओवर द बॉडी विथ लाइट ग्रे एंड डल बेली। एना शरीर ऊपर बधे ज ग्रे कलर ना पीछा होय छे अने एकदम लाइट चड़काट धरावता ग्रे कलर नु एनु पेट अने थोड़ुक झांखो जेवू होय छे। तो आ प्रकार नु एनु वर्णन छे। मित्रों एज इट इज तमारे लखवानु छे, जे प्रमाणे आपेलू छे एज अहींया आपणे टेक्स्ट आपेलो छे। क्वेश्चन नंबर 3, व्हाट डू यू नो अबाउट द हैबिटेट ऑफ द इंडियन ग्रे हॉर्नबिल, इंडियन ग्रे हॉर्नबिल ना रहेठाण विषे तमे शुं जाणो छो। तो एमां लखवानुं छे के द हैबिटेट ऑफ द इंडियन ग्रे हॉर्नबिल इज बोथ इन वाइल्ड एज वेल एज अर्बन एरियाज, स्पेशियली लार्ज ट्रीज, के जंगली विस्तारमां अने शहरी विस्तार एम बन्नेमां मोटा जे वृक्षो होय छे, खास करीने स्पेशियली एटले खास करीने એવા વૃક્ષો ઉપર આપણને જોવા મળે છે। ક્વેશ્ચન નંબર 4, વોટ ડઝ સુભાંગી સે અબાઉટ ધ હોર્નબિલ્સ બીક, બીક એટલે બીલ, ચાંચ, હોર્નબિલની ચાંચ વિશે સુભાંગી શું કહે છે। તો સુભાંગી સેસ અબાઉટ ધ હોર્નબિલ્સ બીક ધેટ ઇટ ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ, એકદમ વિચિત્ર છે એવું કહે છે। સ્ટ્રેન્જ એટલે અનયુઝ્યુઅલ, ક્વિયર, વિચિત્ર। ક્વેશ્ચન નંબર 5 જોઈએ, એના પછી નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે દેવાંગી સે યસ ડિયર A caring jewel, આવો મીનિંગ છે, આવો એક ટેક્સ્ટ આપેલો છે। એમાં ક્વેશ્ચન નંબર 5, વાય ઇઝ ઇટ કોલ્ડ ધ હોર્નબિલ, એને હોર્નબિલ કેમ કહેવામાં આવે છે। તો ઇટ્સ બીક હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક એ હોર્ન, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ, કે એની જે ચાંચ છે એ હોર્ન એટલે શિંગડા જેવી એક અલગ ભાગ હોય છે, બરોબર, એના જેવી લાંબી હોય છે, ધેટ ઇઝ વાય એટલે એટલા માટે એને હોર્નબિલ કહેવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 6 જોઈએ, વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ ધ હોર્નબિલ, હોર્નબિલ વિશેની રસપ્રદ બાબત કઈ છે, ઇન્ટરેસ્ટિંગ બાબત કઈ છે। તો ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ ધ હોર્નબિલ ઇઝ ધેટ ઇટ નેસ્ટ્સ ઇન હોલો ઓફ ધ ટોલ ટ્રીઝ, એટલે ઊંચા વૃક્ષોનું જે પોલાણ હોય છે, બરોબર, જે ખુલ્લો ભાગ હોય છે, ખુલ્લો ભાગમાં એ પોતાનો માળો બાંધે છે। તો આ જવાબ એની અંદર આવશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ, વેર ડઝ ધ હોર્નબિલ બિલ્ડ ઇટ્સ નેસ્ટ, એ પોતાનો માળો ક્યાં બાંધે છે। તો એ જ જવાબ આવશે જે આપણે આગળ જોઈએ જ મુજબ, કે ધ હોર્નબિલ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ ઇન હોલો ઓફ ટોલ ટ્રીઝ, કે ઊંચા વૃક્ષો હોય એના પોલાણમાં એ પોતાનો માળો બાંધે છે। તો મિત્રો હોર્નબિલ ની વાત ચાલે છે, હજી આગળના કેટલાક ક્વેશ્ચન આપેલા છે। દેવાંગી સેડ યસ ડિયર એ કેરિંગ જુડ એ ટેક્સ્ટ આપેલો છે, એમાં જોઈએ ક્વેશ્ચન નંબર 8, વાય ડઝ ધ ફિમેલ હોર્નબિલ ડુ, વોટ ડઝ ધ ફિમેલ હોર્નબિલ ડુ, કે ફિમેલ હોર્નબિલ એટલે નર, માદા હોર્નબિલ છે એ શું કરે છે। તો ધ ફિમેલ હોર્નબિલ એન્ટર્સ ધ નેસ્ટ હોલો એન્ડ સીલ્સ ઇટ બાય યુઝિંગ મડ પેલેટ્સ સપ્લાઈડ બાય ધ મેલ। મડ પેલેટ્સ એટલે જે માટીના જે ગોળીઓ હોય છે, અને ગોળીઓ જે નર આપે છે એના દ્વારા એ પોતાના માળામાં એન્ટર થાય છે અને પોતાનો માળો સ્થિર કરે છે, બંધ કરી દે છે, જેથી કરીને નો વન કે એન્ટર ઇન ધ નેસ્ટ, કોઈ અંદર પ્રવેશી શકે નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ મેલ હોર્નબિલ ડુ, નર હોર્નબિલ શું કરે છે।
तो द मेल हॉर्नबिल टेक्स केयर ऑफ द फीमेल एंड न्यू बोर्न चिक्स एंड इट ऑल्सो सप्लाइज फूड टू धेम। शू कहे छे के मेल हॉर्नबिल से ए फीमेल हॉर्नबिल अने ना जे न्यू बोर्न चिक्स अने नवजात जे नवा जन्मेला बच्चाओ छे एनुं ध्यान राखे छे, टेक केयर एटले ध्यान राखवुं, एंड इट ऑल्सो सप्लाइज फूड टू धेम अने एमने खोराक पूरो पाड़े छे। क्वेश्चन नंबर 10, व्हाट डज शुभांगी एड्रेस द मेल हॉर्नबिल एज। शुभांगी से मेल हॉर्नबिल ने क्या नाम संबोधे छे? तो शुभांगी एड्रेसेस द मेल हॉर्नबिल एज कैरिंग ज्यूड, खूब ज काळजी लेनारो नर, एकदम काळजी पूर्वक ध्यान राखनारो नर एवा नाम थी संबोधे छे। त्यार पछी मित्रों नेक्स्ट ए आपेलो छे के देवांगी सेड सच ए डिफिकल्ट अने सोर डियर ए बन्ने वच्चेनो टेक्स्ट छे। एमा क्वेश्चन नंबर आपेलो छे 11, व्हाट इज डिफिकल्ट टास्क फॉर मेल हॉर्नबिल अकोर्डिंग टू देवांगी, के देवांगी ना मत मुजब मेल हॉर्नबिल जे छे नर हॉर्नबिल छे एना माटे अघरू कार्य कयुं छे? तो अकोर्डिंग टू देवांगी इट इज ए डिफिकल्ट टास्क टू फीड द होल फेमिली फॉर द मेल हॉर्नबिल, एटले के नर हॉर्नबिल माटे પોતાના આખા જે કુટુંબ છે એને ફીડ પોષણ આપવું, ખોરાક પૂરો પાડવાનું કામ છે, ખૂબ જ અઘરું છે। ક્વેશ્ચન નંબર 12, વોટ ડઝ ધ મેન હોર્નબિલ હેવ ટુ ડુ ફોર ધ હોલ ડે, આખા દિવસ માટે એને શું કરવાનું, શું કરવું પડે છે મેન હોર્નબિલે? તો ધ ફોર ધ હોલ ડે ધ મેન હોર્નબિલ હેઝ ટુ કલેક્ટ ફૂડ, આખા દિવસ માટે એને ખોરાકની શોધમાં આમ તેમ ભટકવું કરવું પડતું હોય છે, ટુ કલેક્ટ ફૂડ એ કામ કરવાનું હોય છે। ક્વેશ્ચન નંબર 13, વોટ ઇઝ ધ મેન હોર્નબિલ કોલ્ડ ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, આપણા વિસ્તાર રાજ્યના કેટલાક વિસ્તારમાં આ મેલ હોર્નબિલ કયા નામથી ઓળખાય છે? તો ધ મેન મેલ હોર્નબિલ ઇઝ કોલ્ડ વૌઘેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, કારણ કે એ પોતાનું કામ કરે છે કુટુંબને સાચવવાનું, એટલા માટે વૌઘેલો તરીકે એ ઓળખાય છે। તો મિત્રો એકદમ ઇન્ટરેસ્ટિંગ થિંગ છે, એના વિશે નેક્સ્ટ જે જોઈએ, દેવાંગી સહિત સચ ડિફિકલ્ટ એઝ ઇટ ઇઝ ટેક્સ આપેલો છે આગળની સ્લાઇડ મુજબનો। એમાં ક્વેશ્ચન નંબર 14, વોટ ઇઝ ધ મેલ હોર્નબિલ કોલ્ડ વૌઘેલો વાય, સોરી શા માટે આ નામથી ઓળખાય છે? તો ધ મેલ હોર્નબિલ ઇઝ કોલ્ડ વૌઘેલો બીકોઝ ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ, ઇટ્સ કેરિંગ એટલે કે પોતાની જે માદા જે છે, માદા હોર્નબિલ છે એના પ્રત્યેનું જેનું કાળજીપૂર્વકનું જે બિહેવિયર વર્તન છે, ખૂબ જ ધ્યાન રાખવાનું, એના કારણે આ નામથી ઓળખાય છે। ક્વેશ્ચન નંબર 15, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વૌઘેલો, એનો મિનિંગ શું થાય આ શબ્દનો? તો ધ મિનિંગ ઓફ વૌઘેલો ઇઝ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ, પોતાની પત્નીની ખૂબ જ એક્સ્ટ્રા કેર એટલે કે વધારાની કાળજી રાખતો હોય એનો મિનિંગ આવો થશે। ક્વેશ્ચન નંબર 16, વોટ ડઝ શુભાંગીઝ ટીચર ઓલવેઝ સે, શુભાંગીની જે શિક્ષક છે એ વારંવાર શું કહે છે, હંમેશા શું કહે છે? તો શુભાંગીઝ ટીચર ઓલવેઝ સેઝ ધેટ This should be helpful to others. તો આનું એક જે વર્તન છે હોર્નબિલનું એના પ્રમાણે ખબર પડે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ, આવું વારંવાર જણાવે છે। ત્યાર પછીનો જે ટેક્સ્ટ આપેલો છે, શુભાંગી સેડ વેન આઈ વિઝિટેડ બિલ્ડ ધેર નેસ્ટ, આ બંને વચ્ચેના સંવાદ છે। એમાં ક્વેશ્ચન નંબર 17 આપેલો છે, વેર ડીડ શુભાંગી વિઝિટ, શુભાંગીએ ક્યાં મુલાકાત લીધેલી હતી? તો શુભાંગી વિઝિટેડ હર ફ્રેન્ડ નાઝમિન્સ હાઉસ ઇન ધ પોલો ફોરેસ્ટ, નાઝમિનના ઘરે પોલો ફોરેસ્ટની મુલાકાત લીધી હતી, કે જયારે ગઈ હતી ત્યારે પોલો નાઝમિનની જે નાઝમિનની ફ્રેન્ડ છે એના ઘરે ગઈ હતી ત્યારે એને પોલો ફોરેસ્ટની મુલાકાત લીધી હતી, આવું કહી શકાય। ક્વેશ્ચન નંબર 18, વોટ ડીડ શુભાંગી સી એટ ધ પોલો ફોરેસ્ટ, પોલો ફોરેસ્ટમાં શુભાંગીએ શું જોયેલું હતું? તો શુભાંગી સો મેની નેસ્ટ ઓફ વેવર બર્ડ્સ ઓન બબુલ ટ્રીઝ, કે પોલો ફોરેસ્ટની અંદર શુભાંગીએ બબુલ ટ્રીઝ એટલે બાવળના વૃક્ષો ઉપર વેવર બર્ડ એટલે કે સુગરી ના ઘણા બધા માળા જોયા હતા, આવું કહી શકાય। ક્વેશ્ચન નંબર 19, વોટ ઇઝ ધ વેવર બર્ડ નોન ઇન ગુજરાત, કે વેવર બર્ડ છે ગુજરાતી ભાષામાં કયા નામે ઓળખાય છે? તો ધ વેવર બર્ડ ઇઝ નોન ઇન ગુજરાતી એ સુગરી, સુગરી તરીકે ગુજરાતીમાં ઓળખાય છે, આપણે સૌ જાણીએ છીએ, વેરી ઇઝી ક્વેશ્ચન છે બધા। ક્વેશ્ચન નંબર 20, વોટ ડઝ ધ વર્ડ સુગરી મીન, સુગરીનો અર્થ શું થાય? તો ધ વર્ડ સુગરી મીન્સ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ, કે જે પક્ષી કે જે પોતાનું સુંદર ઘર બનાવે એનો મિનિંગ આવો છે, કારણ કે એનો માળો છે એટલો બધો ઇન્ટરેસ્ટિંગ હોય છે, એટલા માટે આપણે આગળ જોવાનું છે। ત્યાર પછી મિત્રો આપણને એ જ ટેક્સ્ટ આપેલો છે, ક્વેશ્ચન નંબર 21, હુ હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ્સ, આપણને અલગ અલગ પ્રકારનું જે કૌશલ્ય છે, પ્રતિભા છે, કોને આપેલી છે?
तो द ऑलमाइटी ऑलमाइटी हैज गिफ्टेड अस डिफरेंट स्किल. ऑलमाइटी એટલે ભગવાન, બરોબર, કુદરતે આપણને અલગ અલગ પ્રકારના સ્કિલ આપેલા છે. ક્વેશ્ચન નંબર 21 જોઈએ. વોટ ઇઝ ધ વેવરબર્ડ ગિફ્ટેડ વિથ? એવી જ રીતે વેવરબર્ડ એટલે સુગરીને ભગવાને કયું સ્કિલ આપેલું છે? તો ધ વેવરબર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. એનો માળો બાંધવાનું સ્કિલ આપેલું છે. ક્વેશ્ચન નંબર 23 જોઈએ. હાઉ ડઝ ધ વેવરબર્ડ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? એ સુગરી છે, વેવરબર્ડ છે, એ પોતાનો માળો કેવી રીતે બાંધે છે? તો ધ વેવરબર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેટ્સ બાય યુઝિંગ લોંગ થ્રેડ લાઈક ગ્રાસ લીવ્સ. લાંબા દોરી જેવા ઘાસના જે પાંદડાઓ હોય એનો ઉપયોગ કરીને એ પોતાનો માળો બાંધે છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ટેક્સ્ટ આપેલો છે કે શુભાંગી સેટ દીદી વુ અને પછી નેસ્ટ ઇઝ અબેન્ડન્ડ. એમાં સુગરીની જ વાત કરવામાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 24 છે. વુ બિલ્ડ્સ નેસ્ટ બિલ્ડ્સ ધ નેસ્ટ ઓફ ધ વેવરબર્ડ. કે સુગરીનો માળો કોણ બાંધે છે? આમ તો સુગરી જ છે, પણ મેલ વેવરબર્ડ કે ફિમેલ વેવરબર્ડ? તો આમાં આવશે ધ મેલ વેવરબર્ડ બિલ્ડ્સ ઇટ્સ નેસ્ટ. કે મેલ વેવરબર્ડ છે એનો માળો બાંધે છે, નર સુગરી છે એ માળો બાંધે છે, એનું કાર્ય કરે છે. ક્વેશ્ચન નંબર 25 હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. કે માળો બાંધવાની ક્રિયા માટે કેટલો સમય લાગે છે? એમાં એમ પણ લખી શકાય ફોર ધ વેવરબર્ડ, તો ઇટ ટેક્સ નિયરલી 18 ડેઝ ટુ કમ્પ્લીટ ધ નેસ્ટ બિલ્ડિંગ. કે માળો બાંધવા માટે સુગરીને 18 દિવસો જેટલો સમય લાગે છે. ક્વેશ્ચન નંબર 26 વુમ ડઝ ધ મેલ વેવરબર્ડ ઇન્વાઇટ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. કે જયારે માળો અર્ધપૂર્ણ થાય ત્યારે નર સુગરી છે એ કોને આમંત્રણ આપે છે? તો વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ વેવરબર્ડ ઇન્વાઇટ ધ ફિમેલ. એ માદા પક્ષીને, માદા સુગરીને આમંત્રણ આપે છે એમાં પ્રવેશવા માટે. ત્યાર પછી મિત્રો એ જ પેરેગ્રાફ આપેલો છે. ક્વેશ્ચન નંબર 27 હાઉ ડઝ ધ મેલ વેવરબર્ડ ઇન્વાઇટ ફિમેલ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ. કે જ્યારે મિત્રો એવો જ પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખો કે WH ક્વેશ્ચન વર્ડ કયો વપરાયેલો છે. જો એ ફરી જાય એટલે પ્રશ્નનો આખો મિનિંગ ફરી જાય, બરોબર. એમાં એવું હતું કોને આમંત્રણ આપે છે? હું મને હાવ શબ્દ આવ્યો, પ્રશ્ન એ જ છે, પણ અહીંયા હાવ છે કેવી રીતે? તો વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ત્યારે કેવી રીતે આમંત્રણ આપે છે? તો વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ મેલ વેવરબર્ડ ઇન્વાઇટ્સ ધ ફિમેલ બાય પેરિંગ ઇટ સોંગ્સ. પેરિંગ એટલે પોતાનું ગીત ગાઈને એ પોતાની ફિમેલ છે એને આમંત્રણ આપે છે. ક્વેશ્ચન નંબર 28 વોટ હેપન્સ ઇફ ધ ફિમેલ વેવરબર્ડ એક્સેપ્ટ ધ નેસ્ટ. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. કે જયારે માદા સુગરી છે એ માળો સ્વીકારે છે ત્યારે શું થાય છે? તો વેન ધ ફિમેલ એક્સેપ્ટ, ઇફ કન્ડિશન છે, ધ ફિમેલ વેવરબર્ડ એક્સેપ્ટ ધ નેસ્ટ, બોથ ધ મેલ એન્ડ ધ ફિમેલ ફિનિશ ધ નેસ્ટ. અડધો માળો પૂર્ણ થયેલો હોય, મેલ વેવરબર્ડ ફિમેલને આમંત્રણ આપે, જો એને ગમે તો એ બંને ભેગા થઈને માળો પૂર્ણ કરે છે. અને એવી જ રીતે એવો જ પ્રશ્ન કે શુભાંગી એ જ આપણો ટેક્સ્ટ છે અને એમાં કહે છે વોટ હેપન્સ ઇફ ધ નેસ્ટ ફિમેલ વેવરબર્ડ ડઝન્ટ એક્સેપ્ટ ધ નેસ્ટ. ખાલી ડઝન્ટ એક વધારાનું આવ્યું, જો નો સ્વીકારે તો શું થાય છે? ઇફ ધ ફિમેલ વેવરબર્ડ ડઝન્ટ એક્સેપ્ટ ધ નેસ્ટ ઇટ ઇઝ અબેન્ડન. અબેન્ડન એટલે ત્યજી દેવું, બરોબર, ડિસ્ટ્રોયડ, વિનાશ કરવો, નાશ કરવો, કે માળો છે ત્યજી દેવામાં આવે છે જો એ ન સ્વીકારે તો. ક્વેશ્ચન નંબર 30 ત્યાર પછીનો જે ટેક્સ્ટ છે અને આ વિડીયો આપણો છેલ્લો પેરેગ્રાફ છે. શુભાંગી સહિત ધેનિટ અને ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો, આ બંને વચ્ચેનો સંવાદ છે. તેમાં જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 30 વોટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધ મેલ વેવર બર્ડ. કે નર સુગરી માટે કયું કાર્ય ખૂબ જ અઘરું છે? તો એમાં લખવાનું છે બિલ્ડિંગ મોર ધેન વન નેસ્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ધ મેલ વેવર બર્ડ. એક કરતા વધારે માળો બનાવવાનું જે કાર્ય છે એ નર સુગરી માટે ખૂબ જ અઘરું છે. ક્વેશ્ચન નંબર 31 વેન ડઝ ધ મેલ વેવર બર્ડ ઓફન મેક મેની નેસ્ટ. કે ક્યારે જે નર સુગરી છે એક કરતા વધારે માળા બનાવે છે? તો ધ મેલ વેવર બર્ડ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ ધ નેસ્ટિંગ સિઝન. કે જે માળો બનાવવાની ઋતુ હોય અથવા એનો ચોક્કસ સમય છે એ સમયગાળામાં એ પોતાના માળા બનાવે છે. ક્વેશ્ચન નંબર 32 વોટ ડઝ શુભાંગી એડ્રેસ ધ મેલ વેવર બર્ડ એઝ. શુભાંગી છે એ નર સુગરીને કયા નામથી સંબોધે છે? તો શુભાંગી એડ્રેસિસ ધ મેલ વેવર બર્ડ એઝ પુઅર બોય, એટલે કે બિચારો છોકરો, એવા નામથી એ સંબોધે છે. ત્યાર પછી મિત્રો આ હતા આપણા ક્વેશ્ચન 1 ટુ ક્વેશ્ચન 32, 32 જેટલા પ્રશ્નો, બરોબર. પાર્ટ 2 છે યુનિટ નંબર 8 અવર ફિધર્ડ ફ્રેન્ડ્સ.
આજે આપણો યુનિટ છે એમાં તમને ખૂબ જ આ બધા પ્રશ્નો એ યુનિટને સમજવામાં અને પરીક્ષા માટે મદદરૂપ થશે. તમે આ યુનિટને સમજવો હોય તો તમે એનો પાર્ટ ટુ પણ તમે જોઈ શકો છો અને સમજી શકો છો બાય રાઇટિંગ ઇટ્સ મિનિંગ ઓલ્સો.